आगामी तारीख 14 અને 15 એમ બે દિવસ ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ભાવનગર જિલ્લાને રેડ એલર્ટ પર મૂકવામાં આવ્યો છે, જેને લઈને આજે ભાવનગરના પ્રભારી મંત્રી તેમજ કેબિનેટ શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે સંકલનની બેઠક યોજાઈ હતી। ભાવનગર જિલ્લામાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા બે દિવસ તારીખ 14 અને 15 ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે, જેને લઈને તંત્ર પણ સાબદુ થઈ ગયું છે। ભારે વરસાદના કારણે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે આજે ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી કિરીટસિંહ રાણા અને કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંકલનની મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં ભાવનગર જિલ્લાના કલેક્ટર યોગેશ નિર્ગુડે, જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જિલ્લોવા, ભાવનગરના એસપી રાજેન્દ્ર પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ, એનડીઆરએફ અધિકારીની ઉપસ્થિતિમાં આ સંકલનની બેઠક યોજવામાં આવી હતી। રાજ્ય સરકારે માન્ય મુખ્યમંત્રીશ્રીની સૂચનાથી આમ તો આજે કેબિનેટ બેઠક હતી એ બંધ રાખી છે અને માન્ય રાષ્ટ્રપતિના ઉમેદવારશ્રી આવવાના હતા કેવડી આવતીકાલે એ પણ કાર્યક્રમ બંધ રાખ્યો છે। જે જિલ્લાઓમાં વરસાદ પડ્યો એટલે આવનાર બીજા જિલ્લાનું જે આગાહી હતી એના અનુરૂપ ભાગરૂપે વરસાદ વધારે પડે અથવા એની તૈયારી સાથે અગાઉની સાવચેતી આપણે કહીએ એ સાવચેતીના ભાગરૂપે સમગ્ર જિલ્લાની ટીમની આજે બેઠક રાખી એમાં મારી સાથે ઉપસ્થિત અમારા રાજ્યના શિક્ષણ મંત્રી અને આ જિલ્લાના ગૌરવ અને અમારા ભાજપના પણ પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા જેવા શિક્ષણ મંત્રીશ્રી પણ એ રાજકોટ બેઠક લઈને આજની ભાવનગર પોતાનો વિસ્તારની બેઠક જિલ્લો છે એમાં પણ એમને જિલ્લામાં ચિંતા છે એવી મને રાત્રે ફોન પણ કર્યો કે તમે આવો છો ને બધું હા તો એ અમે બંને આજે અમારા જિલ્લા વહીવટી અધિકારી સાથે બેઠક કરી તમામ અધિકારીઓ હતા બહુ નીચે અધિકારીઓ નથી બોલાવ્યા શું કામ કે તાલુકા લેવલે પ્રાંત હોય મામલતદાર હોય ટીડીઓ હોય એ બધાના પોતપોતાના તાલુકામાં કામ કરી શકે દોડાદોડ ન કરે ને અહીં ન આવી શકે સમયના કારણે હું પણ આજે બે જગ્યાએ મુલાકાત લેવા જવાનો છું અહીંથી ગારિયાદર અને પાલિતાણા જવાનો છું ત્યાર પછી આખા જેલની સમીક્ષા પણ કરી બધી જ ટીમની તૈયારી ખૂબ સરસ છે છતાં પણ રસ્તાઓની વાત થાય વીજળીની વાત થાય આવા ઓરડાઓ કે બિલ્ડિંગો હોય સરકારી એ જર્જી જીતો તો પડી જાય એવી પરિસ્થિતિ હોય તો એને આઈડીટેપે કરી અને એમાં ધ્યાન રાખવું બાળકો બેઠેલા હોય તો એને ત્યાંથી ઊભા કરી દેવા ન બેસાડવા આવી નાની મોટી અનેક સૂચનાઓ ભલે આપણા માટે નાની સૂચનાઓ પણ એના માટે ભવિષ્ય પછી જે ઘણી વખત અકસ્માત બને ત્યારે ઘણી બધી જાનહાની થતી હોય છે તો એના ભાગરૂપે સમગ્ર ટીમે ખૂબ સારું પ્લાનિંગ કરીને આયોજન કર્યું છે એનું અમારે રિવ્યુ બેઠક હતી અને આજે બધી જ અધિકારીની મિટિંગ લેતા મને જાણવા મળ્યું કે બધાની ખૂબ સારી તૈયારી છે મધ્યાહ્ન ભોજનની વાત હોય અન્ન પુરવઠાની વાત હોય તો અગાઉ સ્ટોક કરીને મૂકી દીધો છે એટલે સાવચેતીના ભાગે પછી વધારે કોઈ વરસાદ આવી જાય અને કંઈ આપત્તિ ગણાય એ હકીકત છે કુદરતી આપત્તિ છે પણ એને નિયંત્રણ લાવવા માટેના બધા જ પ્રયત્નો કર્યા છે એના માટે તંત્રને અભિનંદન અસ્તુ।